તલોદમાં એક બંધ મકાનમાં આગ લાગતા 50,000 રોકડ રકમ તેમજ માલમત્તા સહિત બળીને ખાક થયો હતો. જોઈએ રિપોર્ટ. તલોદ માતાજીની સામે આવેલ ગલીમાં અંબિકા ડેરી પાસે આવેલા બંધ મકાનમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે અફડાતફડી મચી હતી. મળતી માહિતી અનુસાર માતાજી ચોક ખાતે આવેલ અંબિકા ડેરી વિસ્તારમાં નીરુબેન અશોકભાઈ ધોબીના જૂના મકાનમાં ધોબી કામનો કપડાં પ્રેસ કરવાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ મકાનમાં ગ્રાહકોના હજારો રૂપિયાના કપડાં હતા તેમજ રોકડ રૂપિયા 50,000, દાગીના સહિત અંદાજિત રૂપિયા 3,00,000નું નુકસાન થયું હોવાનું પરિવારે દાવો કર્યો છે. નીરુબેન પોતે વિધવા છે. આ ધોબી કામના વ્યવસાયમાંથી પોતાનું ભરણ પોષણ કરી રહ્યા છે. વહેલી સવારે જૂના બંધ મકાનમાંથી ધુમાડાના ઘોટે ઘોટા જોવા મળ્યા હતા. પડોશીઓએ જાણ કરી તપાસ કરતા આગ લાગ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર ફાઈટરને થતા ફાઈટર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. સ્ટોરી બાય દિલીપ પરમાર, માં ન્યૂઝ લાઈવ, સાબરકાંઠા, ગુજરાત. તલોદ નગરમાં અંબિકા ડેરી પાસે અમારા કાકીનું મકાન શોર્ટ સર્કિટના કારણે સળગ્યું છે. બરાબર, એમાં અમે ધોબીનો ધંધો કામ કરતા હતા. કાકીના કોઈ આશરો નથી. કાકા એક્સપાયર થઈ ગયેલા છે. કાકી એકલા ધંધો કરીને ગુજરાન ચલાવતા હતા. બરાબર, હવે શોર્ટ સર્કિટના કારણે ઘરાકના જે કોઈ પણ કપડાં હતા એ બધા શાપ બધા બળી ગયેલા છે એમ. અને થોડું જાનમાલનું નુકસાન થયેલું છે અને પૈસા બૈસા થોડું હતું એ બધું બળી ગયું છે. કેમ કે ડિલિવરી વખતે અમે બેબીનામાં વગર ડિલિવરી આવવાની હતી એટલે અમે પૈસા ઓનલાઈને અમે પૈસા મૂક્યા હતા. એ પૈસા બધા ખાક પેલા થઈ ગયા એમ, બળી ગયા છે એમ. બરાબર, નુકસાન ખાસું એવું થયેલું છે કે ભાઈ એના કારણે કંઈક કોઈ પેલું થાય એવું કોઈ સહાયતા મળે એવી અપીલ કરીએ છીએ. કેટલા લાખનું નુકસાન થઈ છે? નુકસાન તો એટલું બધું નહીં પણ 60-70,000 જેવું અંદાજે છે. એનાથી વધારે હશે પણ આ તો અંદાજે વધારે હશે. કપડાં કપડાં ગ્રાહકનું હતું ખાસું બધું. રોકડ એટલી હતી અમારે એમ. બરોબર, બીજા ગ્રાહક મળ્યું નથી અમને. બધા આવતા હતા, બધા લઈને જતા. કોઈ કપડાનું કેટલું નુકસાન થયું હશે તમારે? કપડાં તો અંદાજે હશે, ખાસો બધા કપડાં હતા એટલે અંદાજે તો 40-50,000 તો ખરું છે એમ. અંદાજે શેરવાની ના લગ્ન ના કપડાં ને બધું હતું. આ બેન વિધવા છે? વિધવા છે. આ બેન બેન નું શું નામ છે? નીરુબેન.